એમ કહેવાય છે કે બાળકના ઘડતરની અંદર ચાર પરિબળો જવાબદાર છે, એમાંનું પહેલું પરિબળ એ છે. આવું જ આપણા બાળકનું બને છે. બાળક મહેમાન છે તમારા ઘરનો, અને એ મહેમાન છે એટલે જ પરણ્યા પછી પોતાની પત્ની સાથે ઘર છોડીને પોતાનું બીજું ઘર માંડે છે. એને અધિકાર છે. અધિકાર શબ્દ ઉપર હું ભાર મૂકું છું. કેમ દીકરો જુદો થઈ ગયો, ફરિયાદ નહીં કરવી જોઈએ? દીકરો અને દીકરાની વહુ એમ નેમ તમારા ભાણે જમતા જમતા ભેગા ભેગા જીવતા હોય તો ફરિયાદ કરવા જેવી છે. દે મસ્ટ હેવ ધેર ઓન આઈડેન્ટિટી ટુ ડેવલપ ધેર ઓન ફેમિલી. પોતાનું કુટુંબ બનાવવા માટે પોતાની એક આઈડેન્ટિટી એને ઊભી કરવી પડે. મારો પ્રશ્ન એ હતો કે તમે જેને રેડ કાર્પેટ વેલકમ આપવા તૈયાર નહોતા, એવા સંતાન માટે તો મુશ્કેલી છે. તો એની પ્રતિભિધાન એવું આવ્યું કે બાળક આવે છે તેનું આપણે સૌથી પહેલાં ઉત્સાહથી હર્ષથી સ્વાગત કરવાનું છે. બાળક એટલે દીકરો દીકરી નથી, બાળક છે, એનું સ્વાગત કરવાનું છે. સ્વાગત કરવાનું એટલે શું? જ્યારથી મારી વાઇફે મારા સંતાનને કન્સીવ કરવાનું શરૂ કરતી હું, ત્યારથી મારો ગોલ્ડન પીરિયડ શરૂ થાય છે. ગોલ્ડન પીરિયડ એમ કહેવાય છે કે બાળકના ઘડતરની અંદર ચાર પરિબળો જવાબદાર છે, એમાંનું પહેલું પરિબળ એ છે કે એ પૂર્વજન્મ, આપણે પૂર્વજન્મ ન માનતા હોઈએ તો જન્મ પૂર્વેના મહિના, હું એવું એનું અર્થઘટન કરું છું. કોઈ એમ કે હું પૂર્વજન્મ નથી માનતો, કોઈ વાંધો નહીં, જન્મ પૂર્વેના મહિના, રાઉન્ડ અબાઉટ 9 મંથ્સ, એ જન્મ પૂર્વેના મહિના છે. એ જન્મ પૂર્વેના મહિનામાં તમારા દ્વારા ખાવામાં, પીવામાં, બોલવામાં, ચાલવામાં, વાંચવામાં, ઇન્ટરેક્ટ કરવામાં, ગુસ્સે થવામાં, સૂઈ જવામાં, કોઈ વ્યસન કરવામાં, જે જે થયું છે તે અંદર ગયું છે. આમ માત્ર કોઈ થિયરી નથી, મેડિકલ સાયન્સે ડેવલપ કરેલું છે. અને આપણે ભારતીય સંસ્કૃતિની વાત કરનારા લોકો શિવાજીની વાત કરીએ ત્યારે માતા જીજાબાઈની વાત કરીએ છીએ કે માતા જીજાબાઈએ ઘોડિયામાં ઉછેર્યો હતો બાળકને. એ વખતે એની શૂરવીરતાના ગીતો હતા, કારણ કે એને ખબર હતી કે શૂરવીર દીકરો આવવાનો છે. અત્યારે એક મોહિમ ચાલે છે કે શેરીએ શેરીએ શિવાજી જન્મે, ન જન્મે ભાઈ, એમ ન જન્મે. અને જન્મે તો મુશ્કેલી થઈ જાય. તમે એક સાથે મેયર કેટલા શિવાજીને બનાવો? એ તો એક અપવાદ છે. અપવાદ ક્યારે શક્ય બને? જ્યારે મેન્ટલી, ફિઝિકલી, ઇમોશનલી મમ્મી અને પપ્પા, એટલે કે પતિ અને પત્ની બંને હર્ષોલ્લાસથી છલકે છે કે અમારે ત્યાં એક મહેમાન પધારે છે, ઈશ્વરે મોકલેલા આવે છે, એનું સ્વાગત કરવું છે અને એના માટે થઈ શકે કરવું છે. હું તો ત્યાં સુધી કહું, તમને જરા વધુ લાગે તો, છઠ્ઠો, સાતમો, આઠમો મહિનો જતો હોય ત્યાર પછી ઘરમાં કોઈએ ઊંચા સાદે બોલાય નહીં. માતાએ તો ન જ બોલાય. મોરારી બાપુ સરસ મજાની વાત કરે છે કે શિક્ષક છે એ ગર્ભવતી માતા છે. અહીંયા શિક્ષકો આવ્યા છે એટલે હું યાદ કરું, શિક્ષક છે એ ગર્ભવતી માતા છે. કારણ કે જેના પેટમાં એક ગર્ભ છે એ માતા જેટલું સાચવીને સંભાળીને પગલું ભરે છે કે પડખું ફરે છે, ત્યારે શિક્ષકના ગર્ભની અંદર સામે બેઠેલા 40 બાળકો જન્મ લેતા હોય છે. એટલી કાળજી એને લેવી પડે, કારણ કે એ 40 બાળકોને જન્મ આપનારી માતા છે. તો ઊંચે સાદે બોલવું નહીં, સારામાં સારું વાંચવું, એ વેટાણે જેટલા આપણા અભરખા હોય ખાવા પીવાના એને થોડા સીમિત કરવા. રોજ સાંજે જે ફૂડ પ્રોવાઈડર્સ હોય છે એના નામ નથી લેતો, નામ લઈએ તો એ પાછા અહીંયા પેમેન્ટ કરવું પડે, તો એને આપણે ઘરે બોલાવવાનું બંધ કરવું જોઈએ. આપણને આવડતું હોય એવું દેશી સરસ મજાનું ખાવું જોઈએ. મને શું પચે છે એની તો મને ખબર હોવી જોઈએ ને? નથી ખબર હોય, ઘણાને ખબર નથી હોતી. હાળું પતે પછી જ ખબર પડે કે આ ફાયું નહીં, પણ ખાધું તો તમે જ ને, કોઈએ કાંઈ મોઢામાં તો નાખ્યું નથી. તો આ બધી જ કાળજી, ઝીણી મોટી કાળજી. અહીંયા એક દાદા દાદી બેઠા છે એટલે એમણે વાત કરી હતી, એટલે એ પણ ભેગું જોડું. ઘરની અંદર મારા મમ્મી પપ્પા હોય, મારી પત્નીના મમ્મી પપ્પા હોય તો એમનો આદરપૂર્વક સ્થાન નિશ્ચિત છે. પણ જ્યારથી મારી વાઇફ પ્રેગ્નન્ટ થાય ત્યારથી સલાહ સૂચનાઓ આપવાનું કામ આ બંને વડીલોએ કરવાનું નથી, ફૂલ સ્ટોપ. આ બહુ ક્લિયર કહેવા માગું છું, ધ્યાન રાખજે હો.
આપણે દરેક વાક્યો આમ જ શરૂ થતા હોય છે, પછી કેતી નહીં હો, વાંધો પડે તો કેતી નહીં હો, આવી દરેક બાબતો આપણે વોર્નિંગ સ્ટાઇલમાં બોલવા ટેવાયેલા છે. નો વર્ડ્સ લાઈક ધીસ. અંદર બાળક જીવે છે, તમારી સંવેદનાને એ બરાબર ઝીલી રહ્યું છે. આ પૂર્વ જન્મ પૂર્વના મહિનાઓની આટલી કાળજી. આ એટલા માટે હું કહું છું કે સામાન્ય રીતે આપણે પ્રેગ્નન્ટ થઈ જઈએ ત્યારથી લગભગ ડ્યુ ડેટ આવે ત્યાં સુધી મસ્તીમાં આનંદ કરતા હોઈએ છીએ. આનંદ મસ્તીમાં ચોક્કસ કરવાનો છે, બટ ટુ રિમેમ્બર દેર ઇઝ સમવન વિથ મી હુ કેન અન્ડરસ્ટેન્ડ, હુ કેન સ્મેલ, હુ કેન ગેટ સમ ઇમોશન્સ, તો બી કેરફુલ. મને ખ્યાલ નથી, ઘણા લોકોને કદાચ ખ્યાલ હશે, નાગર કોમ્યુનિટી હેઠળ માતાજીનું સ્થાપન કરવામાં આવે નવરાત્રિમાં. એટલે એવો ભાવ હોય કે માતાજી અમારે ઘરે 10 દિવસ રોકાવા આવ્યા છે, અને ત્યારે એટલી બધી ડિસિપ્લિન હોય કે માતાજી બેઠા છે, ધીમે બોલો, કોઈ જોશથી બોલે તો કહેવાય કે અરે માતાજીને ડિસ્ટર્બ થશે. હું તો એવું કહું છું કે આ કોમ્યુનિટીમાં ભલે નવરાત્રિમાં સ્થાપન થાય, તમારે ઘરે બાળક જન્મવાનું છે એવી ખબર પડે ત્યારથી યાદ રાખજો માતાજી બેઠા છે, શાંતિ જળવાય, સરસ મજાનું હળવું સંગીત ચાલતું રહે, હસી મજાકની વાતો થતી રહે. કદાચ બહુ ઉગ્ર વાતાવરણ થાય તો ગર્ભવતી સ્ત્રીએ ઉઠીને બીજે વયા જવું અને તે સ્થાન છોડી દેવું. આટલી કાળજી એ સમયે લેવામાં આવે તો પછીનું કામ સરળ બને છે. એક બાબત બહુ ચોખ્ખું કહેવામાં આવે છે, બાળક શું શીખે? જવાબ ચોખ્ખો, બાળક જે જીવે તે શીખે. સાયકોલોજીનો એક સિદ્ધાંત છે, ચાઇલ્ડ ચૂઝિસ ટુ લર્ન, એટલે કે ચાઇલ્ડ લર્ન્સ વોટ ઈ ચૂઝિસ ટુ લર્ન. બાળક શું શીખે છે? એ જેને પસંદ કરે છે તે શીખે છે. તમારે શીખવવું છે તે શીખેવું જરૂરી નહીં. તમે જેટલા ઇનપુટ એની સામે મૂક્યા એમાંથી એને જે પસંદ પડ્યું તે શીખશે. આપણને લોકોને ખ્યાલ છે બાળકો વિશે આપણે કહીએ છીએ કે મેં કેટલો પ્રયાસ કર્યો પણ એને મનમાં ચડ્યું જ નહીં, કર્યું જ નહીં. એનો અર્થ એવો કે એને પસંદ નહોતું કર્યું. એનો થોડોક અર્થ એવો પણ ખરો કે એની પાસે વસ્તુની રજૂઆતનો માર્ગ તમારો થોડોક નબળો બન્યો. ગીવ ધેમ ધ ચોઈસ, એને ચોઈસ આપો કે આમાંથી તું કર, તારે જે કરવું હોય તે કર. પણ મા બાપ તરીકે આપણે એમ કહી દઈએ કે આમ કર, હું કહું એમ કર. ધ્રુવ ભટ્ટ તો બહુ સુંદર વાત કરે છે, એ કહે છે કે જ્યારે તમે બાળકને એમ કહો કે હું કહું તેમ કર, ત્યારથી જ શિક્ષણનું નિકંદન નીકળે છે. મનમાં ઉગે ને જે કોળે એ કરે તે બાળક, એવી વ્યાખ્યા છે. મિત્રો, ડેવલપમેન્ટલ સાયકોલોજી એટલે વિકાસલક્ષી મનોવિજ્ઞાન, એમના એક ભીષ્મ પિતામહ છે એલિઝાબેથ હરલોક, એ એમ કહે છે કે બાળક તરુણ થાય ત્યાં સુધીનો અવસર તેનો હેબિટ ફોર્મેશનનો અવસર છે.